આવતીકાલે 22 મે ના દિવસે રાજ્યમંત્રી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાનો જન્મદિવસ છે. 1 ઓગસ્ટે કેબિનેટ મંત્રી RC ફળદુનો જન્મદિવસ છે. કોરોના કાળમાં બંને મંત્રીઓના જન્મદિનની લોક સહાયક ઉજવણી માટે બંને મંત્રીઓ તથા સાંસદ પૂનમબેન માડમ દ્વારા શહેરના દરેક પરિવારને અકસ્માત વીમા હેઠળ આવરી લેવાની પહેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ જામનગર શહેરના દરેક પરિવારના એક મુખ્ય વ્યક્તિ એટલે કે આવકનો આધાર સ્તંભ હોય તેવી વ્યક્તિનો વીમો ઉતારવામાં આવશે, જેનું પ્રથમ પ્રીમિયમ બંને મંત્રીઓ તથા સાંસદ સંયુક્ત રીતે ભરશે. ભાજપના આગેવાનો કાર્યકરો વોર્ડ અનુસાર દરેક વિસ્તારમાં દરેક પરિવારનો સંપર્ક સાધી વીમાના ફોર્મ ભરાવશે. રાજ્યમંત્રી હકુભાના જન્મદિન 22 મેથી કેબિનેટ મંત્રી RC ફળદુના જન્મદિન 1 ઓગસ્ટ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અનેક એવી યોજનાઓ 2014 થી લઈને અત્યાર સુધી આ દેશના એવા નાગરિકો માટે મૂકી છે જે નાગરિકો ની પાસે કોઈ મજબૂત આધાર ના હોય, કોઈ મજબૂત એવી આવક ના હોય, અને એમાંથી એક બહુ મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, જેનો વીમો કોઈ પણ અકસ્માત અથવા કોઈ પણ એવી બીમારીને લીધે જો મૃત્યુ થાય તો એમાં એક વખત તમે ઈ યોજના વીમા યોજનામાં ભાગરૂપ હો તો એ પરિવારને ઈ વીમા યોજનામાં અમુક જે પરિવારના પછીના સભ્યો રહી જાય એના માટે આવતા દિવસોમાં એના જીવન નિર્વાહ માટે સમાનથી એ જીવન નિર્વાહ કરી શકે એ પ્રકારની એક રકમ સરકાર પોતે એને આપશે એ યોજના આપણા વચ્ચે મૂકી હતી. એક વિચાર બંને આપણા શહેરના ધારાસભ્યો ને એમનું જન્મદિવસ હોવાને લીધે એક વિચાર આવ્યો કે આવી યોજનામાં આપણે લોકોને જોડવા જોઈએ, ને વિચારમાં એક સાંસદ તરીકે, અને આમ તમે જોવા જાઓ તો 2014 હોય કે 2019 હોય, જામનગર શહેરના નાગરિકો મજબૂતીથી માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે તક ભારતીય જનતા પાર્ટી અને IPT અને કાર્યકર્તાઓની જે મહેનત હતી એમાં સંપૂર્ણ રીતે વિશ્વાસ કરી અને મજબૂતીથી જ્યારે જોડાયા હોય ત્યારે આ બંને આપણા શહેરના બંને ધારાસભ્યો, રાજ્યમાં મંત્રી તરીકે પણ બંને વડીલોને અલગ અલગ જવાબદારી હોય ત્યારે એક સાંસદ તરીકે પણ અમે ત્રણેય એક સંયુક્ત નિર્ણય કર્યો કે શહેરના દરેક નાગરિકને આપણે પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત, સુરક્ષા વીમા યોજના અંતર્ગત જોડીએ અને ભવિષ્યમાં એ લોકોની પાસે એક આ વીમા યોજના દ્વારા એક આધાર અને ક્યાંક વ્યક્તિગત રીતે પણ એમને એક સંતોષ અને સુરક્ષિત એક મહેસૂસ પોતે પણ કરે કે મારા પરિવાર માટે મેં આ યોજનામાં હું ભાગરૂપ છું એ પ્રકારની એક આપણે વ્યવસ્થા ઊભી કરીએ. હમણાં જ અહીં આંકડાકીય માહિતી આવી હતી એટલે હું આંકડાકીય માહિતીમાં વધુ ડિટેલમાં ના જઈ અને શહેરના બંને વિધાનસભામાં રહેતા આપણા નાગરિકોને પહેલું પ્રીમિયમ અમે ત્રણેય સાથે મળી અને એ પ્રીમિયમ પહેલું એમનું ભરી અને આ યોજનામાં આપણા નાગરિકોને ભાગરૂપ કરશું. એમાં પરિવારનું જે મુખ્ય અર્નિંગ મેમ્બર હશે, પરિવારનું જે મુખ્ય મેમ્બર હશે, જેના લીધે આખો પરિવાર ચાલતો હોય કે પરિવારનો મુખ્ય આધારી હોય એ વ્યક્તિનું અહીંયા વીમા પોલિસી બનાવવામાં આવશે. એનું પહેલું પ્રીમિયમ અમારા દ્વારા ભરવામાં આવશે સંયુક્ત રીતે અને આવતા દિવસોમાં ઈશ્વર ના કરે, હમણાં કોરોનામાં આપણે જોયું છે કે આખી કઈ પ્રકારનું વાતાવરણ ઊભું થયું, ઘણા પરિવારોમાં એવું જ થયું કે મુખ્ય વ્યક્તિ જ જતા રહ્યા એટલે પરિવારનો કોઈ આધાર ના રહ્યો. એટલે આ યોજનામાં એવા વ્યક્તિ જે મુખ્ય પરિવારમાં હશે, પરિવારનો સ્તંભ હશે કે પરિવારનો મુખ્ય આધાર હશે, એને અમે આ યોજનામાં આ પોલિસીમાં ભાગરૂપ રાખશું અને કોશિશ હશે કે ભવિષ્યમાં એનું પરિવાર અને પોતે પણ પરિવારને સુરક્ષિત કરે એ પ્રકારની આ પોલિસીના માધ્યમથી વ્યવસ્થા ઊભી કરી શકીએ. કોરોનાની આ મહામારીમાં બીજી જે વેવ આવી એ ખૂબ જ અઘરી વેવ હતી. આપ સૌએ પણ એમાં ખૂબ સતર્ક લોકોને જાગૃત કરવાની જ્યારે ભૂમિકા બજાવી હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ
કે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, સાથે મળી અને સ્થાનિક બધા પ્રતિનિધિઓ, એમાં આ પરિવારે મારી સમક્ષ આપ સૌ છો, એ પણ ચોક્કસ રીતે એમાં આવી જાઓ. આપણે સૌએ મળી અને જે રીતે આ પરિસ્થિતિનો સામનો કર્યો છે, એટલું જ આપણે આ વેવ અત્યારે ક્યાંક કંટ્રોલમાં આવતી દેખાય છે, પણ આપણે સતત લોકોને એ વેક્સિનેશન ડ્રાઈવ હોય, અન્ય સુરક્ષા કોરોનાની સામે સાવચેતી લેવાની હોય, એમાં સતત જાગૃત રાખતા રહીએ, સાવચેત રાખતા રહીએ, એવી એક અપીલ સાથે હું નાગરિકોને પણ, શહેરના બધા નાગરિકોને આહ્વાન કરું છું કે તમે પોતે પણ જાગૃત થાઓ અને યોજના સાથે પણ, જ્યારે કાર્યકર્તા આપનો સંપર્ક કરે ત્યારે યોજના સાથે પણ અવશ્ય જોડાઓ, એવા આહ્વાન સાથે વિરમું છું. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પછી ગુજરાત સરકારે સ્નાતક અભ્યાસક્રમોમાં પણ માસ પ્રમોશન આપવાની ઘોષણા કરી છે. તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ અને પેરામેડિકલ સિવાયના અભ્યાસક્રમોમાં ઇન્ટરમિડિયેટ સેમેસ્ટર 2 અને 4માં માસ પ્રમોશન આપવામાં આવશે. જે અભ્યાસક્રમમાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડિયેટ હોય તેમાં સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવશે, જેમાં 50% ગુણ અગાઉના સેમેસ્ટરના પ્રદર્શન આધારિત હશે. રાજ્યના લગભગ 9.5 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. તાઉતે વાવાઝોડું સૌ પ્રથમ ઉનાના દરિયાકાંઠે ટકરાયું હતું. પરિણામે અહીં ખૂબ જ વિનાશ વેરાયો હતો. વાવાઝોડા પ્રભાવિત ઉના પંથકમાં ગંદકીને કારણે રોગચાળો ન ફેલાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા 64 સફાઈ કર્મીઓની ટીમને સફાઈ કામગીરી માટે ઉના મોકલવામાં આવી છે. કોરોનાને કારણે પ્રદૂષિત અને નકારાત્મક વાતાવરણને શુદ્ધ કરવા માટે જામનગરના ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનોખો યજ્ઞ આરંભ કરવામાં આવ્યો છે, જેમાં 12 ઊંટ ગાડીમાં હવનકુંડ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ યજ્ઞનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું હોય ત્યારે સમગ્ર ભારત, ગુજરાત અને જામનગર કોરોના મુક્ત થાય એના માટે ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર જામનગરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું જે આયોજન થઈ રહ્યું છે એના અનુસંધાને ખાસ કરીને અમારા આજે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પાર્ટીના અધ્યક્ષશ્રી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે માતાજી ગાયત્રીના આશીર્વાદ લીધા અને અહીંથી અમે સાથે મળીને હમણાં રથનું પ્રસ્થાન કરાવીએ છીએ ત્યારે સમગ્ર જામનગરવાસીઓને ખાસ કરીને વિનંતી કરું છું કે ગાયત્રી મંત્ર સૌથી શ્રેષ્ઠ છે સનાતન ધર્મમાં. ને આપણે હમણાં થોડાક દી પહેલાં વાંચ્યું હશે પણ કે ગાયત્રી મંત્રથી અને ગાયત્રી હવનથી કોરોના પણ મુક્ત થઈ શકે એના માટે ગાયત્રી પરિવાર જે પ્રયત્ન કરી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર જામનગરવાસીઓ આમાં જોડાય અને આપણે કોરોના મુક્ત સમગ્ર જામનગર, ગુજરાત અને ભારત કરીએ.